પાકિસ્તાન દ્વારા પોતાના દેશના નકશામાં ગુજરાતના જૂનાગઢ માણાવદર તેમજ કચ્છનો સરહદી વિસ્તારને નકશામાં દર્શાવતા પાકિસ્તાનની નાપાક હરકતોને લઈને ડીસા શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજી કરાયો સખત વિરોધ દર્શાવ્યો। આવતીકાલ સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા પાકિસ્તાનના પ્રધાનમંત્રીનું પુતળું બાળવામાં આવશે। આમ આદમી પાર્ટી દેશની એકતા અખંડિતતા અને સાર્વભૌમત્વ માટે હંમેશા કટિબદ્ધ છે। એક તરફ સમગ્ર દેશ પ્રભુ શ્રીરામના શિલાયંસના સુપ્રસંગમાં લિપ્ત છે અને બીજી બાજુ ભારતની આંતરરાષ્ટ્રીય સીમા ઉપર ભારેલ અગ્નિ જેવી પરિસ્થિતિ છે। એક તરફ ચીન સાથેના આપણા રાજદ્વારી અને સેનાકીય સંબંધોમાં ખટાશ છે અને ચીનના ચડાવાથી મગતરા જેવડા રાષ્ટ્રો પણ ભારતના કાનમાં ગણગણવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે। ચીનના પાલતુ જાનવર એવા પાકિસ્તાને તાજેતરમાં એક નાપાક હરકત કરી છે। સીમા ઉપરના બળતા અગ્નિમાં ઘી હોમવાનું કામ કર્યું છે। પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર ઇમરાન ખાને નવો નકશો બહાર પાડ્યો છે, જે અંતર્ગત પાકિસ્તાને સમગ્ર કાશ્મીર સાથે ગુજરાતના કચ્છનો સરહદી પ્રદેશ તેમજ જૂનાગઢ અને માણાવદરને પોતાના પ્રદેશનો હિસ્સો બતાવ્યો છે। આમ આદમી પાર્ટી ગુજરાત પાકિસ્તાનની આ નાપાક વૃત્તિનો સખત વિરોધ કરે છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ કિશોરભાઈ દેસાઈની સૂચનાથી આજે આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરીએ પત્રકાર પરિષદ સંબોધી હતી અને જણાવ્યું હતું કે પાકિસ્તાને ફરીથી પોતાની હલકટ વૃત્તિનો પરિચય આપ્યો છે। આમ આદમી પાર્ટી આ મુદ્દે આક્રમક કાર્યક્રમ આપશે। દેશની એકતા અખંડિતતા અને સાર્વભૌમત્વ પ્રત્યે આમ આદમી પાર્ટી કટિબદ્ધ છે। પ્રદેશ સંગઠન મંત્રી રમેશભાઈ નાભાણીએ જણાવ્યું કે આમ આદમી પાર્ટી આવતીકાલ તારીખ 6-8-2020 રોજ 11 વાગે તમામ મહાનગરોમાં, તમામ જિલ્લા સ્તરે અને ખાસ કરીને કચ્છ જૂનાગઢ જિલ્લાઓમાં રોષ પ્રગટ કાર્યક્રમ આપશે। ઇમરાન ખાનનું પુતળું બાળવામાં આવશે અને પાકિસ્તાનને સીધો કડક સંદેશ આપે છે કે ભારતના કોઈ તસુ જમીન પર પાકિસ્તાનની ગંદી નજર પડી તો આ દેશનો પ્રત્યેક નાગરિક પાકિસ્તાનના એક એક દુષ્ટ નાપાક લોકોને બરાબરનો સબક શીખવાડશે। આ અંગે ગુજરાત પ્રદેશ સહપ્રભારી સુરેશભાઈ કઠેતે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ગુજરાતનો એક એક સાથી ભારત સરકારના પાકિસ્તાન સામેના લીધેલા કોઈ પણ લાલ આંખ કરતા નિર્ણયનું સમર્થન કરે છે। રિપોર્ટર દિલીપ ત્રિવેદી, ડીસા।